તારીખ 15ના રોજ કચ્છના દરિયા કિનારે બિપરજોઈ વાવાઝોડું ટકરાય તેવી શક્યતાઓ પ્રબળ બની રહી છે। ત્યારે પોરબંદર જિલ્લા વહીવટીતંત્ર પણ સજ્જ બની ગયું છે અને લોકોના સ્થળાંતર સહિતની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। પોરબંદર સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। વાવાઝોડું કચ્છના દરિયા કિનારે ટકરાય તેવી શક્યતાઓ પ્રબળ બની રહી છે, જેની અસરના ભાગરૂપે પોરબંદરમાં પણ બે દિવસ પૂર્વે એટલે કે આજથી ભારે વરસાદ પડી રહ્યો છે અને દરિયામાં કરંટ પણ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ચોપાટીનું નિકંદન નીકળી ગયું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળે છે। દરિયાઈ મોજાનો કરંટ વધતા ચોપાટીના રોડ સુધી પાણી વહી રહ્યા છે। સંભવિત બિપોરજોઈ વાવાઝોડાની અસર આમ તો 15 તારીખથી જોવા મળી શકે છે। 15 તારીખના રોજ આ વાવાઝોડું કચ્છમાં લેન્ડફોલ એટલે કે ટકરાય તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે, પરંતુ પોરબંદરમાં 2 દિવસ પૂર્વેથી જ એટલે કે 12 તારીખથી જ આપ જોઈ શકો રીતસર જે છે તે વાવાઝોડાની અસર દેખાઈ રહી છે। આપણે અત્યારે પોરબંદરની ચોપાટી પર છે, પોરબંદરની ચોપાટી જે છે ખૂબ જ રમણીય ચોપાટી છે। અહીં આપ જોઈ શકો છો કે લોકોને ચાલવા માટે વોકવે બનાવવામાં આવ્યો છે, ખૂબ જ સરસ વોકવે હતો જે આડા દિવસે તેમજ રવિવારે લોકો આ વોકવેની મજા માણતા હોય છે, પરંતુ વાવાઝોડાની પહેલાંની જે અસર છે તેને લઈને ચોપાટીની હાલત બિલકુલ ખરાબ કરી દીધી હોય જેમ કુદરતે તે પ્રકારનું દ્રશ્ય અહીંથી દેખાઈ રહ્યું છે। પોરબંદરનું જે વોકવે છે તે વોકવે પર રીતસર દરિયામાંથી જે પથ્થરો સહિતનો જે ચીજવસ્તુઓ છે તે ફેંકાઈ અને વોકવે પર આવી ગઈ છે। પોરબંદરની ચોપાટી બિલકુલ સુમસાન બની ગઈ છે। અહીં 144ની કલમ લગાવી દેવામાં આવી છે, લોકોના આવવા પર પ્રતિબંધ પણ ફરમાવી દેવામાં આવ્યો છે। તો બીજી તરફ જે 15 તારીખે કચ્છમાં જે વાવાઝોડું ટકરાવાનું છે તેની અસરના ભાગરૂપે 2 દિવસ પૂર્વે જ પોરબંદરમાં ગઈકાલ કરતાં પણ આજે દરિયામાં વધુ કરંટ જોવા મળી રહ્યો છે, જેને લઈને પોરબંદરનું વહીવટીતંત્ર પણ સજ્જ બની ગયું છે। પોરબંદરમાં NDRFની ટીમ પણ ઉતારી દેવામાં આવી છે। તો બીજી તરફ કોસ્ટગાર્ડ, નેવી અને આર્મી સહિતના જે સુરક્ષા દળો છે તેને પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે। તો બીજી તરફ વાવાઝોડાને લઈને પોરબંદર જિલ્લા વહીવટીતંત્ર પણ સુસજ્જ બની ગયું છે। ખાસ કરીને વાવાઝોડાની શક્યતાને લઈને તારીખ 13 થી 15 જૂન સુધી પ્રાથમિક અને માધ્યમિક એમ તમામ શાળાઓ બંધ કરી દેવાના આદેશ થયા છે। જો કે શાળાના આચાર્ય સહિતના સ્ટાફને સ્ટેન્ડ બાય રહેવા પણ હુકમ ફરમાવી દેવાયો છે, પરંતુ વિદ્યાર્થીઓને શાળાએ જવાનું નથી। તકેદારીના ભાગરૂપે દરિયાકાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં તેમજ કાચા મકાનોમાં રહેતા લોકોના સ્થળાંતરની પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, જેમાં પોરબંદર શહેરની વસંતજી ખેરાજ સ્કૂલ સહિતના વિસ્તારના 21 જેટલા લોકોનું સ્થળાંતર થયું છે। તો વિસાવાડામાંથી 26, મિયાણીમાંથી 30, ચિંગરિયા અને અન્ય ગામોમાંથી 22 મળી આ વિસ્તારના 147 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, તેમજ સૌથી મોટું સ્થળાંતર ખાપટ વિસ્તારમાં 350 લોકોનું કરવામાં આવ્યું છે। તો આરોગ્ય વિભાગના સંકલનથી તારીખ 17 સુધીમાં ડિલિવરી થવાની શક્યતા હોય તેવા 60 જેટલા બહેનોનું પણ સ્થળાંતર કરવામાં આવ્યું છે। પોરબંદર જિલ્લા કલેક્ટરે અનિવાર્ય સંજોગો સિવાય લોકોને ઘરની બહાર નહીં નીકળવા પણ અપીલ કરી છે। હાલ જિલ્લામાં સ્થળાંતર માટે 31 જેટલા ગામોને આઇડેન્ટિફાય કરાયા છે। આ વાવાઝોડું નજીક આવતા જ હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે, તેવી જ રીતે પોરબંદર જિલ્લાવાસીઓ ભૂતકાળના વાવાઝોડાને યાદ કરી ચિંતિત બની રહ્યા છે। તારીખ 15ના રોજ કચ્છના જખોના દરિયાની આસપાસના કિનારામાં બિપોરજોઈ વાવાઝોડું ટકરાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે, જેની અસર પોરબંદરમાં પણ દેખાઈ રહી છે। હજુ તો 2 દિવસની વાર છે, ત્યાં જ પોરબંદરમાં ખૂબ જ તેની ખરાબ અસર દેખાઈ રહી છે। ખાસ કરીને જે દરિયા કિનારાનો વિસ્તાર છે પોરબંદર ચોપાટી તેની હાલત બિલકુલ ખરાબ થઈ ગઈ છે। તો બીજી તરફ આ વાવાઝોડાને લઈને સ્થાનિકોમાં પણ કેટલોક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ચોપાટી જે છે તેનું નિર્માણ 1 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું છે અને ગુજરાતની જે સારી ચોપાટીઓ છે તે પૈકીની પોરબંદરની ચોપાટીને ગણવામાં આવે છે। આજે ચોપાટીમાં જે દરિયામાં કરંટ છે, કરંટના કારણે મોજા 10 ફૂટથી લઈને 40 ફૂટ સુધી ઉછળી રહ્યા છે, જેના કારણે ચોપાટી પર ખાસું એવું નુકસાન આપ રીતસર જોઈ શકો છો દેખાઈ રહ્યું છે। જે વોકવે છે લોકોને ચાલવા માટે જે ઉપયોગમાં આવતો તે માર્ગ પર પણ પાણી ફરી વળ્યું છે, એટલું જ નહીં પણ પરંતુ મોજા જે છે દરિયાના સામાન્ય જે હોય તેનાથી પણ લગભગ 30 ફૂટ જેટલા આગળના ભાગમાં આ મોજાઓનો ટકરાવ જોવા મળી રહ્યો છે, જેને લઈને પોરબંદર સ્થાનિકોની કેવી માનસ પર પટ અસર છે તે જાણીએ આપણે આપણી પાસે સાથે એક સ્થાનિક છે, શું નામ છે આપનું? પારુલબેન અગ્રાવત। પારુલબેન, વાવાઝોડાને લઈને શું કહેશો તમે? આ હાલની સ્થિતિ જોઈને 98ની સાલનું વાવાઝોડું યાદ આવે છે, ત્યારે જે સ્થાનિકોને જે તકલીફ પડી હતી એ ખાલી વિચારીને અત્યારે એમ થાય છે કે આગળ હવે શું પરિસ્થિતિ થશે, કેમ કે ત્યારે એટલી બધી માણસોને તકલીફ પડી હતી કે જેનું વર્ણવી ન શકું, કેમ કે હું હાલ તો પોરબંદર છું, ત્યારે હું પોરબંદરમાં નહોતી પણ સ્થાનિકોના મોઢે સાંભળેલું કે એ લોકોને કેવી કેવી એ દરમિયાન તકલીફ પડી હતી, ત્યારે તકલીફ પડી હતી, પાછળથી જે પરિસ્થિતિ જોઈ હતી ને
એ લોકોના મોઢેથી અત્યારે સાંભળું તો પણ મને વિચાર આવે કે કેવી તકલીફ હશે, કેમ કે હાલ અત્યારે લોકો જે ઘરમાં જે રાશન ને આ ને તેને જે બધું જમા કરે છે એ જોઈને એમ થાય છે કે પરિસ્થિતિ ખરેખર ભયંકર હશે. કેમ કે સિગ્નલ સાંભળ્યું છે કે 10 નંબરનું સિગ્નલ લગાવવામાં આવેલું છે જે ખૂબ ભયજનક હોય છે. એટલે પરિસ્થિતિ તો અત્યારે હાલ દરિયાને જોઈને તેવું લાગે છે કે ખૂબ ભયંકર થશે જો આવશે ને તો. પોરબંદર એવો જિલ્લો છે કે જેમણે ભૂતકાળમાં પણ વાવાઝોડાનો સામનો કર્યો છે. વર્ષ 2019ની વાત હોય કે વર્ષ 1998ના વાવાઝોડાની વાત હોય કે 1983ના પૂરની વાત હોય, પોરબંદરવાસીઓએ કુદરતી આફતોનો સામનો કર્યો છે. અને હાલ આ વાવાઝોડાની જે હવામાન ખાતાની આગાહી છે તે આગાહીને લઈને પણ લોકો ભૂતકાળને યાદ કરી રહ્યા છે. 1998માં જે તબાહી સર્જાણી હતી પોરબંદર જિલ્લામાં તે વાવાઝોડાને યાદ કરી લોકો ફરી એક વખત ચિંતામાં મુકાયા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.